હવે સૌથી પહેલાં આપણે આ અડોશીના પાન છે, ચાર પાંચ નંગ જે મેં લીધા છે એ અંદર આપણે નાખીશું. તુલસીના પાન છે એ અંદર નાખીશું. તુલસીના પાન જો તમે સંધ્યા ટાઈમ તોડી ના શકતા હોય તો તમે સવારે લઈ અને ફ્રીજમાં મૂકી શકો છો, પછી જ્યારે ઉકાળો બનાવો હોય તો તમે ઉપયોગમાં લઈ શકો છો. મેં લવિંગ, કાળા મરી અને તજ ખલમાં લીધા છે, એને આવી રીતે હાંડી દેવાના છે. હાંડ્યા પછી આપણું જે ઉકાળામાં નાખી દઈશું. અને એકદમ મિક્સ કરી દઈશું. ગેસ ધીમો રાખવાનો છે, ધીમા તાપે જ ઉકાળો કરવાનો છે આપણે. હવે મેં ખલમાં અજમો લીધો છે એક ચમચી જેટલો, એને પણ ખાંડી દેવાનો છે. અને પછી આપણે આમાં ઉકાળામાં નાખી દઈશું. હવે મેં આદુ લીધું છે, એને પણ ખાંડી દઈશું. આદુ ના હોય ઘરમાં તો સૂંઠ પાવડર હોય તમે નાખી શકો છો. એને પણ આપણે ઉકાળામાં નાખી દઈશું. હળદર છે એ આપણે નાખીએ છીએ. અત્યારે ઉનાળો છે એટલે મેં હળદર આ નાખી છે. અગર તમને તાજી હળદર મળતી હોય એ પણ નાખી શકાય છે. અને હળદર એ ગુણકારી હોય છે, શરદીને ઉધરસ માટે ઘણું આપણને રાહત આપે છે. અને દરેક દેશી વસ્તુ આપણે નાખી છે એટલે આપણને આ નુકસાન કરતા નથી. આ ઉકાળો અડધો થવા આવે, પાણી અડધું બળી જાય ત્યાં સુધીને ઉકાળવા દેવાનો છે. આમ તો તીખો પીવો તો ઘણો સારું છે, પણ આપણે અંદર થોડો ગોળ નાખીશું. હવે આ ગોળ છે મેં અંદર નાખી દીધો છે. તમે કોઈ પણ ગોળ વાપરી શકો છો, દેશી ગોળ હોય તો વધારે સારું. અને ઠંડો પડે, થોડો નવાયો થાય, તમે મધ ઘરમાં હોય તો ઘઉંની જગ્યાએ તમે મધ પણ નાખી શકો છો. અડુસીના પત્તા તાવ માટે ખૂબ જ ફાયદાકારક છે. ગમે તેવો તાવ આવ્યો હોય અને તમે ચાર પાંચ દિવસ આનો ઉકાળો પીવો તો તમારો તાવ બી એકદમ કંટ્રોલમાં આવી જાય છે. અને અડુસીના પત્તા ના હોય તો પણ તુલસી હોય તો પણ આપણને તાવ, શરદી, ઉધરસ માટે પણ ફાયદાકારક છે. ઘરમાં બધી વસ્તુ આપણને મળી જતી હોય છે. મિત્રો તમે જોઈ શકો છો આપણું પાણી ઘણું બધું બળી ગયું છે. હવે આપણે એને ગાળી દઈશું. ઉકાળો આપણો થઈ ગયો છે, ગરમીથી ગાળી દેવાનું છે. મિત્રો આ શરદી, ઉધરસ અને તાવનો ઉકાળો રેડી થઈ ગયો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બીજું કે આ જે ઉકાળો છે સવારે ચા નાસ્તો કર્યા પહેલાં આપણે પીવાનો હોય છે. મોટા હોય એને એક કપ પીવાનો હોય છે, નાના હોય, બાળક હોય, 10 વર્ષની અંદરના બાળકો હોય તેને અડધો કપથી એકદમ ઓછો એને આપવાનો હોય છે. અને મધ કાં તો ગોળ નાખીને પીવાનો હોય છે.
જો બે ટાઈમ પીવામાં આવે તો ઘણો ફાયદાકારક હોય છે. અને આ જે પ્રયોગ છે આપણે 5 દિવસ કરવાનો હોય છે, તો તમે શરદી ઉધરસતાવ માટે ઘણો ફાયદાકારક છે અને સારું એવું રિઝલ્ટ મળે છે. અને તાવ જેને હોય એને તાવ પણ જલ્દી મટી જાય છે, શરદી પણ મટી જાય છે અને ખાંસી પણ મટી જાય છે. તો જય શ્રી કૃષ્ણ મિત્રો.